નાળિયેરી પૂનમ સાથે ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો રક્ષાબંધન નિમિત્તે બહેનોએ ભાઈઓની કલાઈ પર રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ભરૂચ જિલ્લામાં સવારથી જ બહેનો ભાઈને રાખડી બાંધવા માટે ભાઈના ઘરે આવી હતી. બહેનો ભાઈને રક્ષા માટે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. સાસરે ગયેલી બહેનો પણ પોતાના પિયરે આવી ભાઈને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. જો કે તહેવારોને કારણે શહેરના બજારો બંધ રહ્યા હતા, પરંતુ ભરૂચ રેલવે સ્ટેશન તથા એસટી ડેપો ખાતે મુસાફરો અવર જવરને ભારે જોવા મળી હતી. તો સ્ટેશન રોડ નજીક ડેપો પાસે રાખડીના પથારા ઉપર પણ બહેનોની રાખડી ખરીદી માટે ભારે ભીડ જમાવી હતી. ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધનનો હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી. ભરૂચમાં ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન નિમિત્તે મુસ્લિમ બહેન હિન્દુ ભાઈને છેલ્લા 40 વર્ષથી રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી સાથે કોમી એકતાનો સંદેશો પાઠવી રહી છે. ભરૂચમાં રહેતી શરીફાબેન હાજી અબ્દુલ કરીમ દાઉદીવાળા ભરૂચના મેઘરાજાની જે સ્થળે સ્થાપના થઈ છે ત્યાં જ રહેતા રિટાયર્ડ શિક્ષક નટવરભાઈ રમણલાલ જાદવને છેલ્લા 40 વર્ષથી રક્ષાબંધનના દિવસે રાખડી બાંધી ભાઈ બહેનના પવિત્ર બંધનને ઉજાગર કરી રહ્યા છે. શરીફાબેન અબ્દુલ કરીમ દાઉદીવાળાના પતિ SBIમાં ફરજ બજાવી રહ્યા છે અને આ મુસ્લિમ દંપતીના સંતાનો પણ નટવરભાઈ જાદવના હાથ નીચે જ શિક્ષણ મેળવ્યું છે. શરીફાબેને નટવરભાઈને પોતાના ભાઈ બનાવી છેલ્લા 40 વર્ષથી જ દર શ્રાવણ નાળિયેરી પૂનમના દિવસે રક્ષાબંધન મનાવવા આવે છે અને ભાઈ બહેનનો પવિત્ર સંબંધને ઉજાગર કરે છે. શરીફાબેન હિન્દુ ભાઈની કલાઈ ઉપર રાખડી બાંધીને સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં કોમી એકતા બની રહે તેવી પ્રાર્થના કરે છે. મેં ઇનકે યહાં કા 40 સાલ સે મેં આતી હું રાખડી બાંધતી હું હમ મેરે સગ્ગે ભાઈ જૈસે ભાઈ કે લીએ મેં દુઆ કરતી હું અલ્લાહ ઇનકો તંદુરસ્તી દેવે ઇનકી ઉમર મેં બરકત દેવે અલ્લાહ ઇનકો માલો માલ કરે ફેમિલી કે સાથ ખુશ રહેવે. અમે 40 વર્ષથી આ એક મારા મુસ્લિમ બહેન છે જેને મેં ધર્મના બેન માનેલા છે એમનું નામ છે શરીફાબેન બરફવાલા જે છે અને એમના જે ભાઈ હતા એ મારા ખાસ મિત્ર હતા. તે અત્યારે તો ગુજરી ગયા છે પણ એ SBIમાં એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સર્વિસ કરતા હતા ને 40 વર્ષથી અમે એમ કે આ સંબંધ જાળવી રાખ્યો છે અને હિન્દુ મુસ્લિમની એકતામાં અમારો ખાસ મોટો ફાળો છે. એમને ત્યાં ગમે તેવા પણ ધાર્મિક પ્રસંગ કે શુભ અશુભ ગમે તે પ્રસંગ હોય એમાં અમારી ઉપસ્થિતિ હોય અને એમના કુટુંબની ઉપસ્થિતિ પણ અમારે ત્યાં કોઈ પણ એવા શુભ પ્રસંગ હોય કે ગમે તે પ્રસંગ હોય એ અણીના સમયે એ લોકો આખું કુટુંબ આવીને અમારી સામે ઊભું રહે છે. બાપોદ પોલીસ સ્ટેશનના જમાદાર અને 2 લોકરક્ષક સસ્પેન્ડ કરાયા. આજવા રોડ પરથી પકડાયેલા દારૂના ગોડાઉનના કેસમાં સંડોવાયેલા આરોપીઓની સરભરા કરવાના ચકચારભર્યા બનાવમાં બાપોદ પોલીસ સ્ટેશનના જમાદાર અને 2 લોકરક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે PI અને PSI સામે પગલાં લેવા પોલીસ કમિશનરને રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ અંગેની વિગત એવી છે કે 6 દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આજવા રોડ કૃષ્ણનગરમાં દારૂના ગોડાઉન પર રેડ કરીને 3 આરોપીઓ મુકેશ માખીજાની, હેમંત સચવાણી અને રાજેશ માછીને પકડવામાં આવ્યા હતા. પોલીસે ₹8.38 લાખનો દારૂ અને ગાડી મળીને કુલ ₹13.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ અને મુદ્દામાલ બાપોદ પોલીસને સોંપવામાં આવ્યો હતો. આરોપીઓને રૂમમાં બેસાડીને જમાડવામાં આવ્યા હતા અને તેમની સરભરા કરવામાં આવી હતી, જેનો વિડીયો વાયરલ થતાં DCPને તપાસ સોંપવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજના દ્રશ્યો અને વાયરલ થયેલા વિડીયોના દ્રશ્યો મળતા આવ્યા છે, જેથી આરોપીઓની સરભરા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી આ કેસમાં SSI રમેશભાઈ ધનજીભાઈ, લોકરક્ષક જવાનો મહેન્દ્ર કસનાભાઈ અને હનીફ રશીદભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ આ કેસના તત્કાલીન તપાસ અધિકારી OB મજગુલ અને PIFK જોગલ આ ઘટના સમયે પોલીસ સ્ટેશનમાં હાજર હોય તેમની વિરુદ્ધ પણ પગલાં લેવા માટે પોલીસ કમિશનરને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસ મેન્યુઅલ મુજબ આરોપીને લોકઅપની બહાર લાવીને જમવાનું આપી શકાય નહીં, તે શિસ્તભંગ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં શિસ્તનું પાલન ઘણું મહત્વનું છે તેવું તપાસ અધિકારીએ જણાવ્યું છે. ભરૂચ જિલ્લાના ભૂદેવોએ શાસ્ત્ર મુજબ મંત્રોચ્ચાર સાથે રક્ષાબંધન પૂર્ણિમાના દિવસે સમૂહમાં જનોઈ ધારણ કરી હતી. ભરૂચ જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે શ્રી નર્મદ સંસ્કૃત વેદ પાઠશાળામાં ગુરુજનો દ્વારા તેમજ ભરૂચના ભૂદેવોએ વેદ પરંપરાનું રક્ષણ કરતા જનોઈ બદલવાનું આયોજન કરવામાં આવ્યું. 100થી વધુ બ્રાહ્મણોએ ભાગ લીધો હતો, જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ ભૂદેવોએ સવારથી જ વેદ પાઠશાળાઓમાં જઈ સમૂહમાં ધાર્મિક વિધિ મુજબ સમૂહમાં મંત્રોચ્ચાર સાથે નવી જનોઈ ધારણ કરી નવા ધાર્મિક તહેવારોની શરૂઆત કરી હતી, જેમાં સૂતરના દોરામાંથી જનોઈ બનાવી હતી, જે જૂનો જનોઈને ઉતારી નવી જનોઈ ધારણ કરી રક્ષાબંધન અને નાળિયેરી પૂનમની ઉજવણી કરી હતી. બ્રાહ્મણો જનોઈ ધારણ કરવું એ જરૂરી છે. દરેક બ્રાહ્મણ જનોઈ ધારણ કરે છે અને શાસ્ત્રોમાં કહ્યું છે કે એકલા બ્રાહ્મણો જ નહીં પણ ચારે વર્ણના લોકોએ જનોઈ ધારણ કરવી જોઈએ અને આ જનોઈ
બદલવાનો જે આ આપણે જે કાર્યક્રમ રાખીએ છીએ કે જનોઈ જે આપણે પહેરીએ છીએ અને જે અપવિત્ર થાય છે, તો આ રક્ષાબંધનને દિવસે દરેક બ્રાહ્મણો આ જે વિધિપૂર્વક જનોઈ બદલવાનો કાર્યક્રમ કરે છે, એટલે અશુદ્ધ થયેલી જે જનોઈ હોય તે આપણે કાઢીએ અને શાસ્ત્રોક્ત વિધે આ જે જૂના જનોઈનો પૂજાવિધિ કરી અને નવી જનોઈ અમે ધારણ કરીએ છીએ. અને આ રીતે જે પરંપરા અમે જાળવી રાખેલી છે અને આજે બાજખેડાવાની વાડીમાં પણ અમે સર્વે બ્રાહ્મણો આ રીતે ભેગા થયેલા છીએ અને આજે આ દિવસે અમે જે કંઈ જો આપણે અપવિત્ર થતી હોય છે કે વખતો કે મોતમાં ગયા હોય અને તે રીતે પણ જનોઈ અપવિત્ર થાય, તો આ દિવસે અમે જે જનોઈ બધી પૂજાવિધિ કરીને રાખીએ છીએ અને તે વખતે જે જનોઈ બદલવાની તે બદલીએ છીએ અને અત્યારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જનોઈ બદલી અને પૂજા કરીએ અને એ જનોઈ અમે સાચવી રાખીએ અને આવા અપવિત્ર થાય તે વખતે અમે જનોઈ બદલી લઈએ છીએ. ભરૂચના નવાદેરા સ્કૂલ નજીકના દત્તાત્રેય મંદિરે પણ ભગવાન દત્તાત્રેય તથા વિવિધ દેવી દેવતાઓને પણ રાખડીનો શણગાર કરવામાં આવતા ભક્તોમાં પણ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. સવારથી જ ભક્તો પણ દત્તાત્રેય મંદિરે દર્શન માટે ભક્તોનું પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. બ્રહ્માકુમારીની બહેનોએ પણ ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન મનાવી હતી. જાડેશ્વરની ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા ઇન ભરૂચ ખાતેના ડાયરેક્ટર કેતનભાઈ રાણા સહિત સ્ટાફગણના લોકોને હાથ ઉપર રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. બ્રહ્માકુમારી બહેન દ્વારા ઉજવણી રક્ષાબંધન કોઈપણ ભાઈની કલાએ સૂની ન રહી જાય તે માટે રક્ષાબંધન મનાવવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. કોન હલાવે લીમડીને, કોન ઝુલાવે પીપડી, કોન હલાવે લીમડીને, કોન ઝુલાવે પીપડી, ભાઈની બેની લાડકીને પહેલો ઝુલાવે ડાળકી, ભાઈની બેની લાડકીને પહેલો ઝુલાવે ડાળકી. ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે ડાળકી, હિચકો નાનો બેન નો આવો વામ જોલણિયું જા, લીલોડી લીમડે હેઠે બેનોડી છે કે છે, લીલોડી લીમડે હેઠે બેનોડી છે કે છે. કોણ હલાવે લીમડીને, કોણ ઝુલાવે પીપડી, ભાઈની બેની લડકીને ભૈલો ઝુલાવે ડાળકી, ભૈલો ઝુલાવે ડાળકી, ભૈલો ઝુલાવે ડાળકી. બહેના મેરી બહેના રે, બહેના મેરી બહેના રે, વાદળ ઉમટિયા 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 રે, વાદળ ઉમટિયા 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 રે, બહેના મેરી બહેના. પૂર્ણિમાના દિને મેઘરાજાને શણગાર કરાયો. દસમ સુધી મેઘરાજાને વિશેષ શણગાર કરાશે. મેઘરાજા સાથે લોકોને સેલ્ફી લીધી. મેઘમેળાને મનાવવા ભોઈ સમાજમાં ઉત્સુકતા. ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધનના દિવસે મેઘરાજાને દિવાસાના દિવસે સ્થાપિત મેઘરાજાને ભરૂચની પાવન સલીલા માં નર્મદા નદીની માટીમાંથી બનાવી સ્થાપિત કરી છે, જે આજે શ્રાવણી નાળિયેરની પૂનમના દિવસે મેઘરાજાને સવારે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જો મેઘરાજાને શણગાર કરેલ હોવાના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાની સાથે જ ભક્તો સવારથી જ મેઘરાજાના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
જે આગામી 7મ, 8મ, 9મ, 10મના મેઘમેળામાં ભારતભરમાંથી જનમેદની ઉમટનાર છે. ત્યારે મેઘમેળામાં છડી ઉત્સવનું પણ ભારે મહાત્મ્ય રહેલું હોવાથી છડી ઝુલાવનારાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેઘમેળા અંગે ભક્તોની સવલત માટે રોડ રસ્તા પણ તંત્ર દ્વારા બનાવી દેતા સ્થાનિકો પણ તંત્રનો આભાર માને છે. ઓલ ગુજરાતમાં અહીંયાથી એક એવું શહેર છે ભરૂચ કે જ્યાં મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે અને આ વર્ષોથી પરંપરાગત ચાલતી આવી છે અને મેઘરાજાની અહીંયા સ્થાપના કરવામાં આવે છે. પછી અહીંયા મેઘરાજાની સ્થાપના થયા પછી 10-15 દિવસ અહીંયા બેઠક રાખવામાં આવે છે. પછી આખા ભરૂચ શહેરમાં એમનો વરઘોડો કરવામાં આવે છે, શોભાયાત્રા કરવામાં આવે છે અને નર્મદામાં એમનું વિસર્જન કરવામાં આવે છે. અને અહીંયા આખા ગુજરાતમાં જ એક એવું ભરૂચ સિટી છે કે જ્યાં મેઘરાજા ભગવાનની સ્થાપના કરવામાં આવે છે. એના અર્થે અમે વડોદરાથી મેઘરાજાના દર્શન અર્થે આવેલા છે. આ અમારો ભોઈ જ્ઞાતિનો બહુ મહાન મોટો તહેવાર છે અને આ મૂર્તિ અમારા 200 વર્ષ પહેલાંની જૂના જમાનાથી જ બનતી આવી છે. એમાં દિવસે દિવસે થોડો ફેરફાર થતો જાય છે, પણ આ મેઘરાજા એટલે ઇન્દ્રદેવ એટલે એની જો જે આરાધના કરે છે તો ખેડૂત તો એની આરાધના કરે છે તો ખૂબ વરસાદ પડે છે, સારો પાક થાય છે. બીજું કે મેઘરાજાની તંદુરસ્તી સારી હોય એટલે બધા જે લોકો આવે છે તો પોતાના બાળકોને ભેટાવે છે અને એમના બાળકો પણ મેઘરાજા જેવા બને એવી એ લોકો ઈચ્છા રાખે છે. ભરૂચમાં રખડતા ઢોર વાહન ચાલકના અકસ્માતનો ભોગ બની ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે, તો બીજી તરફ રખડતા ઢોર પકડવાના તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ દેશભરમાં ગાયો અને પશુઓના શંકાસ્પદ મરણ અંગેનો મુદ્દો રાજકીય પક્ષો માટે વોટ બેંક ઊભું કરવાનું સાધન બન્યું હોય તેમ અવારનવાર માધ્યમો થકી ચર્ચામાં આવતા કિસ્સાઓ ઉપરથી જાણી શકાય તેમ છે. તો બીજી તરફ ભરૂચ નગરપાલિકાના જાડી ચામડીના વહીવટી તંત્રને લોકોની તો છડો ઢોરોની સુરક્ષાની પણ પડી ન હોય તેમ છેલ્લા 24 કલાકમાં 2 જેટલા રખડતા ઢોરો વાહન ચાલકોના અકસ્માતનો ભોગ બની ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળી રહ્યા છે. શહેરમાં એક તરફ જાહેર માર્ગો ઉપર ઢોરો રખડતા બન્યા છે તો બીજી તરફ તંત્ર દ્વારા આ ઢોરોને પકડવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી હોય તેમ અત્યાર સુધી દૂર દૂર સુધી જોવા મળ્યું નથી, જેના કારણે ગત રાત્રિના સમયે અજાણ્યા વાહનની અડફેટે આવી જતા એક ઢોર ઈજાગ્રસ્ત થયો હતો. તો એના ગણતરીના કલાકોમાં શહેરના બાયપાસ ચોકડી વિસ્તારમાં આવેલા લુકમાન પાર્ક નજીક સતત 15 જ દિવસમાં બીજી વખત ઢોર અકસ્માતનો ભોગ બની જીવન મરણ વચ્ચે મુકાયો હોવાનું જણાવી આવે છે. હાલ તો સમગ્ર મામલે નિદ્રામાં રહેલું તંત્ર એક્શનમાં આવી આ પ્રકારે રખડતા ઢોરોને વહેલી તકે જાહેર માર્ગો ઉપરથી દૂર કરી પાંજરાપોળ અથવા તો કોઈ વ્યવસ્થિત સ્થળે ઉપર મૂકવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ લોકો ઉઠાવતા નજરે પડી રહ્યા છે.